ચોથી પોઝિશન છે એ લાઈન બેક પોઝિશન, એટલે કે આપણે અડધા આડા પડીએ, જેમ કે પાછળ કમરના પાછળ ઓશિકા મૂકી આપણે અડધા પાછળ વળી અને પછી બાળકને ઊંધું છાતી પર નાખીને દોડાવીએ, એને લાઈન બેક પોઝિશન કહેવાય. પાંચમી પોઝિશન છે એ છે સાઈડ લાઈન પોઝિશન, એટલે આપણે આડા પડખે પડીને સૂઈએ અને એ વખતે જે ધાવણ કરાઈએ તેને સાઈડ લાઈન પોઝિશન કહેવાય. આમાંથી બધી પોઝિશનમાં સૌથી સરળ અને માફા આવતી પોઝિશન છે તે પહેલી વાળી, તે ક્રોસ ક્રેડલ પોઝિશન છે. અમે બાળક કેવી રીતે ધાવણ કરે છે એ વિશે આપણે જાણીએ. આ પિક્ચરમાં એના અંદર દર્શાવે છે કે બાળક કેવી રીતે ધાવણ કરે છે. તો પહેલું જે દ્રશ્ય છે એની અંદર બાળકનું આખું મોઢું આના આખા પાર્ટને કવર કરે, જે કે બ્રાઉન બ્લેક કલરનું હોય એને આખું કવર કરતું હોય. તો આ સાચી રીતે દર્શાવે કે બાળક ધાવણ કરી રહ્યું છે. જો ત્યાંથી બહાર નીકળી ગયું હોય કે પૂરેપૂરું એને કવર પેલા માવી નાલ માવી અંદર આવી જાય લપડે છે ઉપર. આ પહેલી વાળી છે એની અંદર બરાબર રીતે સમજાવે છે કે કેવી રીતના બાળક કેવી અવસ્થામાં હોય કે સરખી રીતના ધાવણ કરી રહ્યું છે. તો એની અંદર આ જે બ્રાઉન કે બ્લેક કલરનો પાર્ટ છે એ આખો એના મોઢાની અંદર હોય અને એની જે એનો જે ચીન છે તે અહીંયા છાતીને ટચ થતું હોય. તો આ સાચી પોઝિશન છે કે બાળક ધાબી રહ્યું છે. અને જો બાળક આ બ્રાઉન એરિયાથી દૂર હોય યા તો એની દાઢી છે તે છાતીથી દૂર હોય તો એ દર્શાવે છે કે બાળક ધાવણ નથી કરી રહ્યું અને તમે એને ત્યાંથી દૂર કરી લો, હવે એને ભૂખ નથી. હવે બાળકને કેટલો સમય સુધી ધાવણ કરાવવું જોઈએ અને કેવી રીતના કરાવવું જોઈએ એ તમને આ કહેશો. જ્યારે માતા બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે તેની કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જોઈએ, જેવી રીતે કે તેને પૂર્ણ પ્રમાણમાં જમણવાર કરેલું હોવું જોઈએ, પાણી પીવેલું હોવું જોઈએ, બંને સાથે પણ દ્વારા ફરતીથી સ્તનપાન કરાવવું જોઈએ અને જ્યારે સ્તનપાન કરાવે એ પહેલાં છાતીને રૂંછી લેવી જોઈએ. હવે જો બાળક એક મહિના સુધીનો હોય તો એને 5-10 મિનિટ દર 2-3 કલાકે સ્તનપાન કરાવવું જરૂરી છે. જો બાળક 6 મહિના સુધીનો હોય તો તેને 10-20 મિનિટે 20 મિનિટ સુધી 3-4 કલાકે સ્તનપાન કરાવવું જરૂરી છે. જો બાળક 1 વર્ષનો હોય તો તેને 4-5 કલાકે 10-20 મિનિટ સુધી સ્તનપાન કરાવવું જરૂરી છે. તમને બધાને ખબર જ હશે કે બાળકના જન્મ પછી તો કે સૌથી મહત્વનું શું હોય છે તો કે તેને પોષણ આપવું. હવે તે પોષણનો એકમાત્ર સ્ત્રોત છે માતાનું દૂધ. હવે આ માતાનું દૂધ કેવી ગુણવત્તાવાળું છે તેનો આધાર તો કે તે જે વસ્તુ ખાય છે માતા એના પર રહેલું છે. હવે માતાને શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ એના વિશે આજે હું તમને જણાવીશ. તો કે સૌ પ્રથમ તો આપણે જે ખોરાક લેતા હોઈએ છીએ નોર્મલ દિવસોમાં એના કરતાં થોડો વધારે પ્રમાણમાં ખોરાક લેવો જોઈએ, કેમ કે આપણે માતા તેમજ બાળક બંનેને પોષણ પૂરું પાડવાનું હોય છે. માતા જે ખોરાક લે છે એમાંથી ન્યુટ્રિશન મળે છે, એ ન્યુટ્રિશનનું લોહીમાં રૂપાંતરણ થાય છે અને એ લોહીનું દૂધમાં દૂધ બને છે અને એ દૂધ બાળકને પોષણ સ્વરૂપે મળતું રહે છે. એટલા માટે આપણે ખોટા પ્રમાણમાં ખોરાક લેવો જોઈએ. સાથે સાથે તો કે આપણે જે ગર્ભાવસ્થા હોય પ્રેગ્નન્સી હોય એ દરમિયાન આપણે જે ખોરાક લેતા હોઈએ છીએ એવી સાવચેતીપૂર્વક કેવી રીતે બાળકના જન્મ દરમિયાન મીન્સ કે સ્તનપાનના સમયગાળા દરમિયાન પણ ખોરાક લેવો જોઈએ. હવે શું ખાવું શું ન ખાવું એમાં સૌ પ્રથમ તો શું ન ખાવું જોઈએ એના વિશે હું તમને પહેલાં જણાવીશ. તો કે પહેલાં તો તીખું તળેલું મસાલેદાર વસ્તુઓ ન ખાવી જોઈએ, કેમ કે તીખી તળેલી વસ્તુઓથી શું થશે તો કે આપણા તેમજ આપણા બાળકમાં એસિડિટીની સમસ્યાઓ સર્જાતી હોય છે, એટલે એ સૌ પ્રથમ તો ઓછી કરવી જોઈએ. બીજું તો કે પપૈયા બધા કહેતા હોય કે પપૈયાનું સેવન આપણે કરીએ તો આમ અમુક કે સારું છે અમુક કે નથી સારું, તો પપૈયું ખાવાનું ના કાળજી પણ ખાવું પણ ઓછી માત્રામાં ખાવું જોઈએ, કેમ કે પપૈયું આપણા શરીર માટે થોડું ગરમ હોય છે એટલા માટે. બીજું તો કે કોઈ વસ્તુને આપણને એલર્જી હોય એવી એલર્જીવાળી વસ્તુઓ પણ ઓછી ખાવી જોઈએ, કે તે આપણા અને આપણા બાળકના વિકાસ માટે થોડોક અવરોધરૂપ છે અને તેનો પોષણ પૂરું પાડવામાં આપણને અવરોધ પૂરું પાડે છે એટલા માટે.
તમાકુ સિગરેટ એનું સ્મોકિંગ ને છીકણીને એ બધી વસ્તુઓનું સેવન કરતા હોય છે તો તે તો ખૂબ જ હાનિકારક છે. એનું પ્રમાણ બહુ જ ઓછું કરી દેવું છે આપણા શરીર, કેમ કે તે આપણા અને આપણા બાળકના વિકાસમાં અવરોધ છે. પછી અમુક એવા શાકભાજીઓ હોય છે જેમ કે અમુક વધારે પડતા કઠોળ આપણે લઈએ, પછી કોબી છે, બ્રોકલી છે, એવી બધી વસ્તુ, કાંદા, લસણ, કે જે આપણા શરીરમાં ગેસની સમસ્યાઓ સર્જે છે, એટલે એનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું લેવું જોઈએ. પછી તો કે ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા કે કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક ન લેવી જોઈએ, કેમ કે તે આપણા તેમજ આપણા બાળક માટે ખૂબ જ નુકસાનકારક છે. હવે તો કે શું ખાવું જોઈએ એના વિશે મારી ફ્રેન્ડ વૈદેહી તમને જણાવશે. સ્તનપાન કરાવવું જોઈએ, સ્તનપાન કરાવતા પહેલા સ્તનને પાણીથી સાફ કરવું
બાળકને સ્તનપાન કરાવતા પહેલા તેની યોગ્ય અવસ્થામાં રાખીને સ્તનપાન કરાવવું જોઈએ. બાળકને સ્તનપાન કરાવતી વખતે તેના મોઢાને મતલબ દેખું જેવી રીતે મતલબ કઈ રીતે રાખવામાં આવ્યું છે. બાળકને સ્તનપાન કર્યા પછી સ્તનમાં દૂધ રહી ગયું હોય તો તેને દબાઈને કાઢી લેવું જોઈએ અને સ્તનને ખાલી કરી લેવું જોઈએ. સ્તનપાન કરાવ્યા બાદ માતાએ માતાએ બાળકને બંને સ્તનમાંથી સ્તનપાન કરાવવું જોઈએ. અહીં કંઈક સ્તનનો આરોગ્ય ઉપયોગ કરવો જોઈએ નહીં. માતાએ ધૂમ્રપાન અને દારૂ ઉપયોગ કરવો જોઈએ નહીં. માતાનું વજન બી વધારે હોય તેનું વજન ઘટાડવું જોઈએ અને તેના વજન સ્વસ્થ વજન જાણવું જોઈએ. તેનું ઘણું નિયમિત કામ કરવું જોઈએ અને જો માતે વજનદાર વજન મતલબ ખૂબ ભારે વજન ઉતરવું જોઈએ નથી. જેથી બાળકના મતલબ સ્તન પર વજન આવે છે એટલે બાળકે માતે તકલીફ થઈ શકે છે તેનાથી. દૂધ લીધા પછી એને કોઈ બી સ્ટીકર કે
કોઈ પેનથી આપણે બહાર તળિયા પર પાત્રમાં લખવાનું કે દૂધ લીધું છે એને ક્લોઝ એકદમ ટાઈટ બાંધી દેવાનું કપડાથી કાં તો ઢાંકણથી ઢાંકી દેવાનું અને એને ફ્રીઝરમાં મૂકી દેવાનું 5 થી 6 કલાક માટે એને ફ્રીઝરમાં મૂકવાનું અને જોવાનું કે એ પીળાશ પડતા કલર જેવું થઈ ગયું જો એ ટાઈપનું કલરનું થાય એ બી આપણા બાળક માટે એ અસામાન્ય છે મતલબ માતામાં કોઈ બીમારી છે જેના કારણે બાળકમાં ટ્રાન્સફર થઈ શકશે તો આવી રીતે નામ થાય એની માટે આપણે માતા સ્વસ્થ હોવી જોઈએ અને બાળક બી સ્વસ્થ હોય અને આ શું કહેવાય દૂધ પીવડાવવું જોઈએ બીજું છે કે આજકાલના મતલબ લેડી બોટલમાં દૂધ બધું બોટલમાં ટ્રાન્સફર કરી દે છે અને પછી બાળકને પીવડાવે છે હકીકતમાં એવું ના કરવું જોઈએ બાળકને મેક્સિમમ 6 મહિના સુધી ધાવણ કરાવવું જોઈએ કારણ કે જો બોટલથી દૂધ પીવડાવીશું તો બોટલની જે ઢાંકણી આવે છે એ પ્લાસ્ટિકની હોય એનાથી દૂધ અંદર જાય તો અંદર પેટમાં ગેસ થઈ જાય બાળકને એના કારણે ડસ્ટ લાગે વોમિટિંગ થાય એસિડિટી થાય બાળકને એવી સમસ્યા થાય બાળક રડે પણ આપણને ખબર જ ના પડે કે શું એને સમસ્યા શું થાય બીજું છે કે એ જે ઢાંકણી છે આપણે એને સાફ તો કરતા રહીએ છીએ પાણીથી પણ એમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સ બહુ સ્ટીમ લાગવાના ચાન્સ બહુ વધારે છે તો જો એ જે ઢાંકણીમાં આપણે વધારે વધારે કમ્પ્લીટલી સેનિટાઈઝિંગ ફિનિશ કરાઈ કરી દઈએ તો બી એમાં ચેપ લાગવાની સમસ્યા વધારે છે અને આપણે આજે આથી બોટલથી દૂધ પીવડાવીશું તો બાળકની અંદર બાળક બીજું કોઈ ખોરાક ખાઈ જ નહીં શકે એ 2 વર્ષથી પણ વધારે ટાઈમ સુધી બોટલની જ એને આદત થઈ શકશે અને એના કારણે આપણે બીજો દાઢનું પાણી છે નોર્મલ પાણી છે એ પીવડાવીએ તો બાળક નહીં જીવે તો આપણે બોટલને અવોઈડ ટાળવી જોઈએ અને નોર્મલી માતા સ્વસ્થ રહે અને બાળક સ્વસ્થ રહે એ રીતે પીવડાવવું જોઈએ થેન્ક યુ આપણે જાણીએ છીએ કે પીવડાવવામાં આવે તો એક સાઈડનું છે ને એ
પછી સ્ટાર્ટિંગના જે પહેલા 10 દિવસ હોય
એમાં દર 4 કલાકે દરેક સ્તનમાંથી આપણે 5 મિનિટ દૂધ કાઢવું જોઈએ. પછીના બીજા 10 દિવસ હોય તેની અંદર દિવસમાં 2-3 વખત કાઢવું જોઈએ. એવી રીતે આપણે ધીરે ધીરે એ દિવસમાં 1 વખત એવી રીતે કરીને કાઢવું જોઈએ. અને દૂધ કાઢવાનું તો સ્તનમાંથી એટલે મતલબ પૂર્ણ રીતે નથી કાઢવાનું, પણ મતલબ ફિમેલને માતાને આરામદાયક હોય એવી રીતે આરામદાયક રહે સ્તનમાં, એવું મતલબ ભારે ભારે લાગતું હોય યા પછી લાલ ચાંદલા પડતો હોય એવું ના કરવું હોય. હવે આગળ कैसे ये सोच सकते हो कि 2 दिन में ठीक हो जाए?
उस जैसे कि आपका डायबिटीज है, हाई ब्लड प्रेशर है, इसके लिए तो आप लोग कब से 10 साल से मेडिसिन ले रहे होगे, अभी आप वो डॉक्टर को जाके नहीं पूछोगे कि कितने दिन में ठीक होगा, अब वो लोग आपको डायरेक्ट क्या बोलेंगे, नहीं होगा, जब तक आप जी रहे हो आपको मेडिसिन लेनी है। तो यहाँ आप उसमें भी साइड बाय, वो मेडिसिन अचानक से बंद नहीं की जा सकती, इसलिए वहाँ उसके लिए भी आप मेडिसिन ले सकते हो जिससे आपका अच्छा कंट्रोल रहेगा। जो चीज़ें जो रोग आपको दो दिन से है वो दो दिन में ठीक हो सकता है। तो जो अभी छोटी मोटी प्रॉब्लम्स हैं लाइक सर्दी खांसी अभी कंजक्टिवाइटिस रेड आई लाल आंख यस वो ज़्यादा चल रहा है तो उसके लिए भी आप आ सकते हो, उसके लिए भी मेडिसिन। तो जितने दिन का प्रॉब्लम रहेगा आपका, 10 दिन का प्रॉब्लम है तो वो दो दिन में एक दिन में ठीक होगा, पर 10 साल की समस्या आपकी 10 दिन में ठीक नहीं होगी, वो आपको कम से कम 1 साल 1.5 साल उसके लिए तो देना पड़ेगा। तो ये ऐसा नहीं है कि होम्योपैथिक लेट है करती है, लेट काम करती है, किस तरह का आपका रोग है उस पर डिपेंड करता है कि होम्योपैथिक आपको कब और कैसा रिजल्ट देगी। तो बाकी सब तो आप लोगों को पता ही है, मैं आपका बहुत टाइम नहीं लूंगी, एज आप लोगों को घर पे भी बहुत सारे, यहाँ से जाने के बाद घर पे भी बहुत सारा काम होगा, तो ऐसा मैं सोची कि वो लोग पकड़ के बैठा लिए, बट आप लोगों को यहाँ आने के लिए इतना अपना टाइम देने के लिए बहुत बहुत धन्यवाद क्लियरली फ्रॉम द बॉटम ऑफ अवर हार्ट, इट्स यू ऑल डिजर्व थैंक यू
उसने संपूर्ण जीव मात्र के लिए अमृत की व्यवस्था की है। और वो अमृत क्या है? हर जीव के लिए, इंसान के नहीं, हर जीव के लिए। माँ का दूध उस बच्चे के लिए अमृत होता है। क्या तो भगवान ने धरती पर अगर अमृत दिया है तो माँ का दूध दिया है। कोई भी बच्चा माँ के दूध से वंचित ना रहे, इसी उद्देश्य से ये सप्ताह मनाया जाता है। सिर्फ हिंदुस्तान में नहीं, पूरे विश्व में, पूरे विश्व में सप्ताह 1 अगस्त से 7 अगस्त तक मनाते हैं। सिर्फ यह बताने के लिए कि कुछ भी हो, कोई भी कारण हो, माँ को, माँ के दूध से बच्चे को वंचित नहीं रखा जाए। माँ के दूध से अगर बच्चे को वंचित रखा जाता है तो वह न केवल एक अपराध है, बल्कि हम आने वाले समाज, आने वाली सोसाइटी को ऐसी कमजोर जनरेशन देंगे, ऐसे कमजोर बच्चे देंगे जो सारी जिंदगी गोली दवाइयाँ खाएंगे। अगर आप चाहते हैं कि आपके बच्चे अच्छे हष्ट पुष्ट रहे, तो बच्चों का पहला सबसे महत्वपूर्ण जो वैक्सीन या सबसे पहला टीका जो है, जो प्राकृतिक रूप से कई बीमारियों से, ऐसी कई बीमारियां जिनका आज भी मेडिकल साइंस को पता ही नहीं, उपचार ही पता नहीं है। अभी कोरोना आया था आपके सामने, डॉक्टर लोग घर में घूम रहे थे कि भैया हमको पता नहीं क्या करना है, आप घर में सबको बंद कर दो, अपने आप इलाज हो जाएगा, है ना। 15 दिन बाद, महीने बाद इसे करते करते साल भर निकाल दिया, फिर साल भर समझ आएगा हाँ इसको ऐसे करते इलाज। तो ऐसी कई बीमारियाँ हैं, लेकिन परमात्मा ने उसका इलाज हमें पहले ही दे दिया, भेजा है वो माता को, जो बच्चों ने बताया कोलेस्ट्रॉल, जो पहला कुछ होता है वो नेचुरल प्राकृतिक रूप से टीका होता है, जिसकी दवाई की जरूरत नहीं, माता को खुदा रखती है। लेकिन बच्चा पैदा होती 1 घंटे के अंदर अंदर माँ का दूध बच्चे को मिलना ही चाहिए। किसी चीज के लिए जागरूक करने के लिए सप्ताह मनाया जाता है। हमारे डॉक्टर जो है, 1-2 साल डॉक्टर बन के निकल जाएंगे, ये तो करते ही है। हम बाहर इसलिए निकल करके आए कि हमारी सोसाइटी को दें, क्योंकि ये समाज से ही हमें, समाज से हमें, तो समाज को देख के निकल करके बाहर आए। आप लोगों के साथ जिन बच्चों ने अपने ज्ञान को शेयर किया, उसके लिए बच्चों को भी धन्यवाद, आपने सुना आपको धन्यवाद। दूसरा एक अनुरोध है मेरा, हम जहाँ बैठे हैं पर एक आध्यात्मिक केंद्र, आध्यात्मिक केंद्र के बारे में थोड़ा सा हम बच्चों को हमें भी कुछ अगर ज्ञान मार्गदर्शन दें तो हमें अच्छा लगेगा। तो आप कृपया जो भी केंद्र के बारे में बता सकें स्वागत है।